અને સમાચારમાં હવે વાત ત્રીજી લહેરની દસ્તકની। રાજકોટથી સમાચાર। મારવાડી યુનિવર્સિટીની વિદ્યાર્થિનીને કોરોના, ઇથોપિયાની 23 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ થઈ છે। ઓમિક્રોન શંકાસ્પદ દર્દી હોવાથી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે। રાજકોટમાં ગ્રામ્ય વિસ્તારોમાં નોંધાયા છે 18 કેસ। તો મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થિનીને કોરોના થયો છે। ઇથોપિયાની 23 વર્ષીય યુવતી કોરોના પોઝિટિવ આવી છે। ઓમિક્રોન શંકાસ્પદ દર્દી હોવાથી સિવિલમાં તેને સારવાર માટે ખસેડવામાં આવી છે। રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં જ અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં 18 કેસ નોંધાયા છે। તો અમદાવાદની સાથે સાથે સુરતમાં પણ વકર્યો છે કોરોના। સુરતમાં 24 કલાકમાં નવા 74 કેસ નોંધાયા છે। 15 વિદ્યાર્થી પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે। રાંદેરની 16 વર્ષની વિદ્યાર્થિનીના સંપર્કમાં આવેલા 3ને પણ કોરોના થયો છે। તો ભાજપાના ધારાસભ્ય જંખના પટેલને કોરોના થયો છે। ટ્રાફિક ડીસીપી તથા ડિંડોલીના પીઆઈને પણ કોરોના થયો છે। 1 ડિસેમ્બરે 4 કેસ હતા, જે વધીને હવે 72 કેસ છેલ્લા 24 કલાકમાં નોંધાયા છે। સુરતમાં ટ્રાફિક ડીસીપી અને પીઆઈને કોરોના। ટ્રાફિક ડીસીપી પ્રશાંત સુંબે કોરોના પોઝિટિવ થયા છે। ડિંડોલીના પીઆઈ મહેન્દ્ર સાલુનકેને કોરોના થયો છે। બંને અધિકારીઓને હાલમાં હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે, તેઓ સારવાર ઘરેથી જ મેળવી રહ્યા છે। તો રાજ્યમાં સતત બીજા દિવસે કોરોનાના 500થી વધુ કેસ નોંધાયા। 24 કલાકમાં નવા 573 કેસ નોંધાયા છે। તો અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ 278 કેસ નોંધાયા છે। સુરતમાં 78, વડોદરામાં 50 નવા કેસ નોંધાયા છે। રાજકોટમાં 28, ગાંધીનગરમાં 19, કચ્છમાં 16, વલસાડમાં 15, આણંદમાં 14 કેસ નોંધાયા છે। તો ભાવનગરમાં 10, મહીસાગરમાં 9, ભરૂચમાં 8, ખેડામાં 8, નવસારીમાં 8, જામનગરમાં 7 કેસ નોંધાયા છે। જૂનાગઢમાં 3, અમરેલીમાં 5, મહેસાણામાં 5 કેસ, પંચમહાલમાં 4, મોરબીમાં 3, સાબરકાંઠામાં 2 કેસ છે। જ્યારે 24 કલાકમાં 102 દર્દી સાજા થયા છે, તો 2 દર્દીઓના મૃત્યુ પણ થયા। એક્ટિવ કેસની સંખ્યા હવે વધીને 2371 પર પહોંચી ગઈ છે। રાજ્યમાં છેલ્લા 2 દિવસમાં જ 1121 નવા કેસ નોંધાયા છે। અમદાવાદ જિલ્લામાં 2 દિવસમાં 556 નવા કેસ નોંધાયા છે। રાજ્યમાં કોરોનાનો કહેર ફરી એક વખત વધી રહ્યો છે। હવે રાજ્યમાં દૈનિક કેસ ફરી 500ની પાર પહોંચી ચૂક્યા છે। સવાલ એ છે કે ત્રીજી લહેરની આશંકા વ્યક્ત કરાઈ રહી હતી, શું આ એની શરૂઆત છે? આ દ્રશ્યો બધાને યાદ છે। આ ખતરનાક સ્થિતિથી સૌ કોઈ વાકેફ છે। સરકાર, સિસ્ટમ બધું જ લાચાર બની ગયું હતું। રાજ્યમાં ફરી એક વખત કોરોનાના કેસમાં જે પ્રકારો ઉછાળો નોંધાયો છે, તેને જોતા આ દ્રશ્યો નજર સમક્ષ તરી આવવા સ્વાભાવિક છે। કારણ કે માત્ર એક જ સપ્તાહમાં કોરોનાના કેસ 90થી 500 પાર પહોંચી ગયા છે। કોરોનાના કેસમાં વધારાની આ ગતિ અત્યંત જોખમી છે। કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વધતા કેસને લઈ ગુજરાત સરકારને પત્ર લખી ચિંતા વ્યક્ત કરી। પત્રમાં અમદાવાદ, સુરત અને રાજકોટના ઉલ્લેખ સાથે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કોરોના પર કાબૂ મેળવવા ત્વરિત પગલાં લેવા તાકીદ કરી। જોકે ગુજરાત સરકારના આરોગ્ય વિભાગનું માનવું છે કે કેસમાં વધારાનું એક કારણ ટેસ્ટિંગમાં થઈ રહેલો વધારો છે। એમાં કેસો જે વધી રહ્યા છે એ બરાબર છે, પણ એમાં અમે સતત ટેસ્ટિંગ જે છે એ વધારી છે, અને એના કારણે પણ સ્વાભાવિક છે કે કેસોની સંખ્યા પણ વધારે આપણને મળતી હોય, અને એ સંખ્યા અમર્યાદિત કરવામાં આવી છે કે ટેસ્ટિંગ વધારે વધારે થાય, અને એની સાથોસાથ જે તૈયારીઓ છે એ પણ આ બધાને એલર્ટ કરી દેવામાં આવ્યું છે કે કોઈ પણ એવા સંજોગો, ઈશ્વર ન કરે કે ત્રીજી લહેર જેવા આવે। અમદાવાદ શહેરમાં માત્ર 10 દિવસમાં 800થી વધુ કેસ નોંધાયા। બુધવારે વધુ 2 વિસ્તાર, ઈસનપુર અને આંબલીમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરાયા। શહેરમાં માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યા હવે 11 પર પહોંચી ગઈ છે। અમદાવાદ મહાનગરપાલિકા તંત્ર એક્શનમાં આવી ગયું છે અને ટેસ્ટિંગ, રસીકરણ સહિતના મુદ્દે બેઠક યોજી સમીક્ષા કરાઈ। જે વિસ્તારમાં વધુ કેસ નોંધાયા છે ત્યાં વિશેષ તાકીદારી રાખવા માટે આદેશ અપાયા છે। ટેસ્ટિંગ ઉપરાંત ટ્રેસિંગને મહત્વ આપવા જણાવાયું છે। જાહેર સ્થળોએ સ્ક્રીનિંગ અને ટેસ્ટિંગ પર ભાર મૂકવા અધિકારીઓને સૂચના આપી દેવાઈ। બીઆરટીએસ, એએમટીએસ, કાંકરિયા રેલવે બસ સ્ટેશન પર નિયમોનું ચુસ્ત પાલન થાય તે સુનિશ્ચિત કરવા આદેશ કરાયો છે। માસ્ક ફરજિયાત, સેનિટાઇઝ ફરજિયાત અને સોશિયલ ડિસ્ટન્સ રાખવું એ ગાઈડલાઇન પ્રમાણે સંપૂર્ણ કામ કરવાનો પ્રયાસ કરતા હોય છે। પેસેન્જર ઊભા રહી ક્યાંક ને ક્યાંક એમટીએસની અંદર પણ આપણે બધા જ પાસેથી સેકન્ડ ડોઝ લીધેલો છે એની અપેક્ષા રાખતા હોઈએ છીએ, અને સેકન્ડ ડોઝ લીધેલા લોકોને જ પ્રવેશ કરવામાં નિષેધ કરવામાં આવશે આવનાર દિવસમાં।
બંને ડોઝ લીધા હોય તો જ અમદાવાદમાં એએમટીએસ બીઆરટીએસ કે જાહેર સ્થળે પ્રવેશનો નિયમ 2 મહિનાથી છે, પરંતુ સ્ટેન્ડિંગ ચેરમેન હજુ એવું કહી રહ્યા છે કે આગામી દિવસોમાં સુનિશ્ચિત કરીશું. એ જ દર્શાવે છે કે સ્થિતિ ગંભીર છે, પરંતુ તંત્ર ગંભીર નથી. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. 3 જાન્યુઆરીથી 15-18 વર્ષના તરુણોનું રસીકરણ શરૂ થશે, પરંતુ જે પ્રકારે વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઈ રહ્યા છે તેને કારણે વાલીઓમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. શાળાઓ પર કોરોનાનું આક્રમણ સતત વધી રહ્યું છે. પેટલાદમાં સુનાવણી અંગ્રેજી માધ્યમ સ્કૂલમાં 4 શિક્ષિકાઓ કોરોનાથી સંક્રમિત થતાં શાળાને 15 દિવસ માટે બંધ કરવાની ફરજ પડી. બુધવારે મોરબીની નવયુગ વિદ્યાલયમાં 7 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થયા હતા. એવામાં એવી ચર્ચા શરૂ થઈ કે શું બાળકોના સ્વાસ્થ્યની સલામતી માટે ફરી એક વખત ઓફલાઈન શિક્ષણ બંધ કરી ઓનલાઈન શિક્ષણ શરૂ કરવું જોઈએ. જોકે રાજ્ય સરકાર હાલ શાળાઓ શરૂ રાખવા અડગ છે. હાલમાં એવી કોઈ જગ્યા એક ક્લસ્ટરમાં કે જથ્થામાં બહુ મોટી સંખ્યામાં બાળકો આવ્યા એવું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે, અને જ્યાં પણ એવું બને છે તે તાત્કાલિક જે છે આ શિક્ષણ વિભાગ મારફત એમને સૂચનાઓ આપવામાં આવે છે, અને આરોગ્યલક્ષી અને કોરોનાલક્ષી તમામ એપ્રોપ્રિએટ બિહેવિયર થાય અને એ પ્રમાણેની જે સામાન્ય સ્થાયી સૂચનાઓ છે એ જે છે એની કાળજી લેવા માટે જણાવવામાં આવે છે. વિદ્યાર્થીઓને લઈને વાલીઓની ચિંતા સ્વાભાવિક છે, કારણ કે છેલ્લા 1 મહિનામાં રાજ્યના અલગ અલગ જિલ્લામાં 100 વિદ્યાર્થીઓ કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે. 2 દિવસ પહેલા જ અમદાવાદમાં 3 વિદ્યાર્થીઓ સંક્રમિત થયા હતા. 1 મહિનામાં અમદાવાદ શહેરમાં જ 20 વિદ્યાર્થી, સુરતમાં 22 અને રાજકોટમાં 21થી વધુ વિદ્યાર્થી કોરોનાથી સંક્રમિત થયા છે. રાજકોટ સહિત કેટલાક શહેર એવા છે કે જ્યાં શિક્ષણ વિભાગ અને શાળા સંચાલક મંડળ તરફથી નિયમ પાલન થાય છે કે નહીં તેની ખાતરી માટે ચેકિંગ પણ કરાઈ રહ્યું છે. બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી. હાલ રોકાઈ શકવિરામ.